ફિશ એક્વેરિયમ નો મને બહુ શોખ છે. ઘણીવાર અમારા જે મામા છે થોડા સત્સંગી છે, તો એમનું કહેવાનું એવું છે કોઈ જીવ ને આપણે બાંધી દઈએ, એની સ્વતંત્રતા આપણે છીનવી લઈએ, તો એ કેટલું યોગ્ય છે. મેં મોટી ટેન્ક બનાવી હતી 6.5x18 જે સ્પેશિયલ એક્વેરિયમ રાખ્યું પેલા નવા મકાને તમે આવ્યા ને ત્યાં, તો મેં અત્યારે એ કાઢી નાખ્યું છે એટલે ખાલી ટેન્કર નાખ્યું છે. તમારા મામાને પ્રણામ, એમના વિચારો સારા છે કે કોઈ જીવને બાંધવો ન જોઈએ, વાત સાચી છે. પણ પણ આ કાચબાની વાત આવે છે ને, તો કાચબો એ બંધાઈ જાય છે, પણ ફિશને જ ને તમે સારા પ્રકારની ફિશ ટેન્ક લાવો, એની અંદર તમે સારું ખાવા પીવાનું એનું જે કંઈ પણ ફૂડ હોય ફિશ માટેનું એ તમે મૂકો તો વાંધો નહીં, ફિશ તમે એવી રીતે રાખી શકો છો. પણ સાચી વાત એ છે બારિયા સાહેબ કે તમે કદાચ માની લો કે ફિશ એટલે કોઈ પણ એક્વેરિયમ તમે તમે ઘરમાં વસાવ્યું હોય તો એની પાછળની માવજત બહુ માગી લે છે. ઘણી વખત શું થાય છે ખબર કે આપણે એને સાફ સફાઈ નથી રાખી શકતા, એટલે એની અંદર ઘણી બધી માછલીઓ મરી જાય છે, એ આપણને દુઃખ થાય. માટે તમારે ફિશ ટેન્ક રાખવો હોય તો રાખી શકો છો, પણ એ યાદ રાખવું ચોક્કસ જરૂરી છે કે એની માવજત કરવી એ પણ બહુ અગત્યની વસ્તુ છે. ફિશ ટેન્કની અંદર 9 અથવા તો 9 થી વધારે માછલીઓ હોવી જોઈએ, એક ગોલ્ડ ફિશ અને એક બ્લેક ફિશ હોવી જોઈએ.